નમસ્કાર મિત્રો, હું તમારું સ્વાગત કરું છું ગુજરાતી વ્લોગ ચેનલની અંદર. આજે આપણે વાત કરવાના છે ગુજરાતની અંદર આવેલું ઊંઝા શહેર એટલે કે મા ઉમિયામાનું ધામ. તો આપણે આજે આ ઊંઝાની અંદર જઈશું અને મા ઉમિયામાના દર્શન કરીશું. અને આ ઊંઝાની અંદર મા ઉમિયામાના લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન રાખેલું છે. તો આપણે મિત્રો જઈશું આ યજ્ઞની અંદર જઈ અને માના આશીર્વાદ લેશું અને બધા વિસ્તારને જોઈશું અને આખા ઊંઝાના માહોલને જાણીશું, જોઈશું, મા ઉમિયાના દર્શન કરીશું. તો ચાલો જઈએ ઊંઝા. મિત્રો આપણે મંદિરે આવી પહોંચ્યા છીએ. તો મિત્રો એક વાત છે કે આ મંદિરની અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ હોવાથી હું આ મંદિરની અંદરથી બતાડી નહીં શકું. તો આપણે આ મંદિરને બહારથી નિહાળીશું, આજુબાજુના વિસ્તારને પણ જોઈ લઈશું અને વિડીયો. તો આપણે યજ્ઞ મંડપ તરફ જઈશું અને આપણે યજ્ઞનો લાભ લઈશું અને આખા યજ્ઞ મંડપને નિહાળીશું, જોઈશું. બાજુના જે લોકરો છે એ લોકરો ની અંદર યાત્રિકો સામાન છે. એ યાત્રિકો ની વિનંતી કે સજ્જના 4-30 કલાક સુધી લોકર ખુલ્લું છે. તો દરેક નો સામાન લોકર ઉપર થી લઈ લેવા માટે વિનંતી છે. હવન કુંડ છે, ખૂબ જ વિશાળ જગ્યાની અંદર વિશાળ કુંડ બનાવવામાં આવેલ છે.
માઈ ભક્તો ને નમ્ર વિનંતી છે. Yeah.
પટેલ જગદીશભાઈ છગનભાઈ ગવાડાવાળા પટેલ જગદીશભાઈ છગનભાઈ ગવાડાવાળા એક નંબર ના ગેટ ઉપર આવે તમારી રાહ જોવાય છે. મિત્રો આપણે ઊંઝાની અંદર મા ઉમિયામાના લક્ષ ચંડી યજ્ઞ મહાયજ્ઞ માં આપણે મુલાકાત લીધી, માતાજીના દર્શન કર્યા. તો વિડીયો કેવો લાગ્યો મિત્રો? જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.